नमस्कार, गुड मॉर्निंग। आज धोरण 10 विषय विज्ञान टेक्नोलॉजी चैप्टर नंबर 3 धातु और अधातु विषय। तो विद्यार्थी मित्रों, आज आप भाग पहली अपने अभ्यास करवा जा रहे हैं धातु और अधातु। तो धातु की प्राप्ति किस रीते करी सकाय छे, तो ए विषय आज आपणे अभ्यास करवानो छे। तो जोईए आपणे धातुओं की प्राप्ति विषय। तो अहीं पृथ्वीनो पृष्ठ एटले के पृथ्वीनो उपरो धातुनो मूळ स्रोत कहेवाय छे। तो अहीं जमीन ऊपर એટલે કે આપણે પૃથ્વી ઉપરની જે ઉપરસ્થ સપાટી છે, તો એ સપાટીની અંદર પૃથ્વીનો ઉપરની ધાતુનો એક મોટો સ્ત્રોત કહી શકાય છે। એટલે એની અંદર આવેલી અલગ અલગ પ્રકારની ધાતુઓ આપણે જોઈ શકાય છે। હવે એના પછી આપણે જોઈશું કે જ્યારે કોઈ દરિયાનું પાણી છે, એ સોડિયમ ક્લોરાઇડ મેગ્નેશિયમ ક્લોરાઇડ વગેરે જેવા ધાતુઓનો સ્ત્રોત બનાવતો હોય છે। આપણે પૃથ્વીની સપાટી પર અલગ અલગ પ્રકારના જે સમુદ્ર હોય છે, એ સમુદ્રની અંદર NaCl એટલે કે સોડિયમ ક્લોરાઇડ મેગ્નેશિયમ ક્લોરાઇડ MgCl2 આ જે અલગ અલગ પદાર્થના દ્રાવ્યો આપણે દરિયાના પાણીમાંથી મળી આવતા હોય છે। એના પછી આપણે જોઈશું તો જે તત્વો સંયોજનો પૃથ્વીના પૃષ્ઠમાંથી કુદરતી રીતે મળે છે તેને શું કહે છે? ખનિજો કહેવાય છે। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો એક વ્યાખ્યા છે, ખનિજોની વ્યાખ્યા આપતી હોય કે જે તત્વો સંયોજનના પૃથ્વીના પૃષ્ઠમાંથી કુદરતી રીતે મળી આવે છે તેને ખનિજો કહે છે। તો ખાસ ખનિજની વ્યાખ્યા મિત્રો યાદ રાખવાની છે કે ખનિજ કોને કહેવાય છે। ખનિજ એ કહેવાય છે પૃથ્વીના ભૂપૃષ્ઠ અને પૃથ્વીની સપાટીની અંદરથી જે આવેલા તત્વો અથવા સંયોજનો છે અને એક કુદરતી સ્વરૂપે જ્યારે મળે છે એને શું કહીશું આપણે? ખનિજ કહેવામાં આવે છે। તો ખાસ એક ખનિજની વ્યાખ્યા મિત્રો ખાસ યાદ રાખજો। હવે એક આપણે છે મેટલ એક ધાતુ છે ને એક લોખંડ છે। તો આપણે અહીંયા જોઈશું એક સક્રિય ધાતુ અને નિષ્ક્રિય ધાતુ। આપણે જાણતા હોઈએ કે આપણે કેટલી આસાનીથી સમજી શકાય છે કે કાચી ધાતુમાંથી કેવી રીતે નિષ્ક્રિય ધાતુ કરી શકાય છે। તો સક્રિય ધાતુ તરીકે કહીશું આપણે પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝિંક, આયર્ન, લેડ, હાઇડ્રોજન, કોપર, મર્ક્યુરી, Hg અને Al। આ જે ધાતુ જે છે ઘટતી સક્રિય ધાતુ છે એટલે કઈ છે? ક્રિયાશીલ ધાતુ બતાવવામાં આવે છે। તો આની અંદર આપણે કોનું મિશ્રણ પ્રક્રિયા કરવામાં આવે છે? તો Fe2O3 અને Fe એટલે લોખંડ છે અને એની ઓક્સિજનની હાજરીમાં અહીંયા પ્રક્રિયા કરવામાં આવે છે। તો આપણે જાણીએ છીએ કે કેટલીક ધાતુ એ પૃથ્વીના ભૂપૃષ્ઠમાંથી મુક્ત અવસ્થામાં જોવા મળતી હોય છે। તો કઈ ધાતુ? Au એટલે કે સોનું, Pt પ્લેટિનમ, Ag ચાંદી। તો આ જે ધાતુઓ છે, તો આ ધાતુ આપણે પૃથ્વીના ભૂપૃષ્ઠમાંથી મુક્ત અવસ્થાની અંદર મળતી હોય છે અને આ ધાતુનો આપણે ઉપયોગ કરી અલગ અલગ પ્રકારના ઘરના બનાવતા હોઈએ છીએ। એના પછી જોઈશું કેટલીક તેની સંયોજના રૂપમાં જોવા મળતી છે। તો કઈ કઈ છે? કોપર છે, ઝિંક છે, આયર્ન છે, ઓક્સાઇડ,
कार्बोनेट सल्फाइड आज अगर धातु है आज तत्वों ये पोताना केटला संयोजना रूप में अंदर मित्रों जोवा मळे छे હવે આપણે જોઈશું અહીંયા કઈ ધાતુની શક્તિતા વધુ છે અને કઈ ધાતુની શક્તિતા ઓછી છે તો એ વિશે આપણે અહીંયા કોપર એજીન એયુ એટલે કે શક્તિતા શ્રેણીમાં તળિયે રહેલી ધાતુ એ સૌથી ઓછી શક્તિતા ધરાવે છે મિત્રો કઈ શક્તિતા ઓછી ધરાવે છે એટલે કે જે चांदी सोनू पाड़ो अने कोपर आ चार धातु नी शक्तिता सौथी ऊंची आपने जोवा मळे छे એના પછી કેટલી ધાતુઓ એવી છે કે જે મુક્ત અવસ્થામાં જોવા મળે છે તો પ્રશ્ન પૂછાય કે નીચેનામાંથી કઈ ધાતુ મુક્ત અવસ્થામાં જોવા મળે છે તો ખાસ યાદ રાખવાની ચાંદી સોનું કોપર અને પ્લેટિનમ કે જેની શક્તિતા ઓછી હોય છે તો તે આપણે ધાતુ એ મુક્ત અવસ્થાની અંદર જોવા મળતી હોય છે એક મિત્રો અહીંયા આવ્યો છે કોપર અને ચાંદી તેની સલ્ફાઇડ અથવા ઓક્સાઇડ કાચી ધાતુ સાથે સંયુક્ત અવસ્થામાં જોવા મળે છે તો કઈ ધાતુ કોપર અને ચાંદી કોપર અને ચાંદી આ બે ધાતુ તો કોઈ જ છે એ સલ્ફાઇડ અને ઓક્સાઇડ સાથે કાચી ધાતુ સાથે જોવા મળે છે તો ચાંદી અને કોપર એક કાચી ધાતુ તરીકે સલ્ફાઇડ અને ઓક્સાઇડ ના સ્વરૂપની અંદર મિત્રો જોવા મળે છે એના પછી જોઈશું આપણે હવે એના પછી બીજી ધાતુ એટલે કે જેમાં ધાતુની અંદર શક્તિતાની શ્રેણીમાં કેટલી ઘટે સક્રિય છે કે ક્યારેક કુદરતમાં મુક્ત તત્વ સ્વરૂપે મળી શકતી નથી એટલે કે પોટેશિયમ હોય સોડિયમ હોય કેલ્શિયમ હોય મેગ્નેશિયમ હોય કે એલ્યુમિનિયમ હોય તો આ જે ધાતુ છે આ ધાતુ આપણા કુદરતમાંથી મુક્ત સ્વરૂપે તત્વ સ્વરૂપે જોવા મળતી નથી તો ખાસ યાદ રાખવાનું કે કુદરત સ્વરૂપે આપણને ભૂપૃષ્ઠમાંથી મુક્ત સ્વરૂપે કઈ ધાતુ જોવા મળતી નથી તો પોટેશિયમ સોડિયમ કેલ્શિયમ મેગ્નેશિયમ એલ્યુમિનિયમ બરાબર અને ખાસ યાદ રાખો હવે એના પછી કે ઝિંક આયર્ન લેડ આ ત્રણ ધાતુ મધ્યમ સક્રિય છે તે પૃથ્વીના ભૂપૃષ્ઠમાં ઓક્સાઇડ અથવા કાર્બોનેટ સ્વરૂપે મળે છે પ્રશ્ન મિત્રો એવો પૂછાય કે મધ્યમ સક્રિય ધાતુ કઈ કઈ છે મધ્યમ સક્રિય ધાતુ કઈ કઈ છે તો તમે કહેશો ઝિંક છે આયર્ન છે અને લેડ છે ત્રણ ધાતુ છે પણ પ્રશ્ન એવો પૂછાય કે પૃથ્વીના ભૂપૃષ્ઠમાં ઓક્સાઇડ અને કાર્બોનેટ સ્વરૂપે કઈ કઈ ધાતુ મળે છે ઓક્સાઇડ અને કાર્બોનેટના સ્વરૂપની અંદર કઈ કઈ પૃથ્વીના ભૂપૃષ્ઠમાંથી ધાતુ તત્વો મળે છે તો ઝિંક આયર્ન અને લેડ આ ત્રણ ખાસ યાદ રાખજો એના પછી આપણે જોઈશું હવે ધાતુની અંદર કાચી ધાતુના ઓક્સાઇડ સ્વરૂપે કઈ કઈ ધાતુ જોવા મળે છે તો જોઈશું પહેલા પોટેશિયમ ઓક્સાઇડ K2O સોડિયમ Na2O કેલ્શિયમ CaO મેગ્નેશિયમ MgO અને એલ્યુમિનિયમ Al2O3 બરાબર આ જે ધાતુ છે એ
ઓક્સાઇડ ની હાજરી ની અંદર એનું દહન કરવામાં આવે છે ત્યારે નિપજ સ્વરૂપે આપણે અહીંયા ઓક્સાઇડ સ્વરૂપની અંદર જોવા મળે છે। મિત્રો આનું કારણ એ છે કે ઓક્સિજન એ ખૂબ જ સક્રિય તત્વ છે, પૃથ્વી પર વિપુલ પ્રમાણમાં મળતું હોય છે। જો આ જે તત્વ છે પોટેશિયમ સોડિયમ કેલ્શિયમ મેગ્નેશિયમ એલ્યુમિનિયમ આ તત્વની અંદર એ ખૂબ જ સક્રિય ઓક્સિજન તત્વની અંદર તે વિપુલ પ્રમાણની અંદર મળતું હોવાના કારણે તે ઓક્સાઇડની અંદર એક આદી ધાતુ તરીકે વર્તે છે। પોટેશિયમ સોડિયમ કેલ્શિયમ મેગ્નેશિયમ એલ્યુમિનિયમ ઝિંક આયર્ન લેડ કોપર મર્ક્યુરી ચાંદી અને સોનું આ જે છે આને ત્રણ ભાગની અંદર ડિવિઝન કરવામાં આવે છે। તો જોઈએ આપણે અહીં ત્રણ ભાગ કયા કયા પડે છે। ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુ કે જેનો ઊંચા લેવલની અંદર સક્રિયતા ઓક્સિજનની માત્રાની અંદર જો કાચી ધાતુ છે એનો પરિપક્વ કરવા માટે ઓક્સિજનની હાજરીની અંદર એનો ઓક્સાઇડ સ્વરૂપની અંદર જોવા મળતી એટલે કે ઊંચી સક્રિયતા ધાતુ પોટેશિયમ સોડિયમ કેલ્શિયમ મેગ્નેશિયમ એલ્યુમિનિયમ આ ધાતુ છે ઊંચી સક્રિયતા ધરાવે છે નંબર 1। નંબર 2 મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુ કઈ કઈ છે। ઝિંક આયર્ન એન્ડ લેડ ઝિંક આયર્ન એન્ડ લેડ આ ત્રણ ધાતુ ઉચ્ચ માત્રાની અંદર એટલે કે મધ્યમની અંદર એની સક્રિયતા ધરાવતી ધાતુ છે। નંબર 3 તો ત્રીજા નંબરની અંદર સૌથી નીચી સક્રિયતા ધરાવતી ધાતુ કઈ કઈ છે તો મિત્રો 4 છે। કેટલી 4 કોપર મર્ક્યુરી ચાંદી વિસુન તો આ 4 ધાતુ એ ઊંચી શક્યતા ધરાવે છે। આપણે અહીંયા દરેક ધાતુ તત્વોને એનું વર્ગીકરણ સક્રિયતાની અંદર આપણે ત્રણ ભાગની અંદર વર્ગીકૃત કરવામાં આવે છે। હવે આપણે જોઈશું અહીંયા કે દરેક પ્રકારની અંદર રહેલી ધાતુ મેળવવા માટે અલગ અલગ તકનીકોનો ઉપયોગ કરી અને મેળવવામાં આવે છે। કોઈ પણ ધાતુ મેળવી હોય તો સીધી આપણે એનો ઉપયોગ કરી શકતા નથી, એ ધાતુમાંથી એનું પ્રક્રિયા રાસાયણિક પ્રક્રિયાઓ કરી અને એમાંથી આપણે ધાતુ મેળવી શકતા હોય છે। તો એને ઉપયોગમાં લેવા માટે અલગ અલગ પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ મદદ કરવામાં આવતી હોય છે કે જ્યારે આપણે સૌપ્રથમ જ્યારે પૃથ્વીના ભૂપૃષ્ઠમાંથી જે ધાતુ મેળવવામાં આવે છે તો એ ધાતુ કેવી હોય છે મિત્રો કાચી ધાતુ હોય છે। કાચી ધાતુમાંથી શુદ્ધ ધાતુનું નિષ્કરણ કેટલાક સોપાનો સમાવેશ કરવામાં આવે છે કે આ સોપાનોનો સારાંશ આપેલ છે અને દરેક સોપાનને વિસ્તૃત રીતે સમજાવવામાં આવે છે। તો કોઈ પણ ધાતુ જ્યારે આપણે પૃથ્વીના સપાટીમાંથી જ્યારે પેટાજમાંથી જ્યારે મેળવવામાં આવે છે તો ધાતુ એ પરિપક્વ રીતે બનતી નથી, આપણે સીધેનો ઉપયોગ કરી શકતા નથી। તો એ ધાતુને આપણે એને અલગ અલગ પદ્ધતિસર એનું અલગ અલગ કાચી ધાતુ પછી શુદ્ધ ધાતુ મેળવવા માટે અલગ અલગ પદ્ધતિ દ્વારા સોપાનની અંદર મેળવી અને આપણે ધાતુ મેળવી શકીએ છીએ। તો અહીંયા એક કોષ્ટક સ્વરૂપે આપણે માહિતી આપેલી છે કે જે કાચી ધાતુ એમાંથી કઈ રીતે નિષ્કરણ કરવામાં આવે છે। તો આપણે અહીંયા કાચી ધાતુનું એક પિરામિડ દ્વારા એટલે કે કાચી ધાતુ એમાંથી એનું સ્વતંત્ર એટલે કે એમાંથી પરિપક્વ ધાતુ આપણે કેવી રીતે મેળવી શકાય છે તો એમાં ત્રણ ડિવિઝન કરી દીધું કે ઊંચી શક્યતા ધરાવતી ધાતુઓ આપણે જોઈ એ ધાતુને પીગળેલી કાચી ધાતુનું વિદ્યુત વિભાજન દ્વારા શુદ્ધ ધાતુ મિત્રો મેળવી શકાય છે। ઊંચી શક્યતા
આપણે ત્રણ ધાતુના પ્રકાર જોયા હતા, ધાતુને ત્રણ ભાગમાં વિભાજન કરી દીધું. એમાંથી ઊંચી શક્તિ ધરાવતી ધાતુ જે હતી એને પીગાળેલી કાચી ધાતુને વિદ્યુત વિભાજન દ્વારા શુદ્ધ ધાતુ મેળવી શકાય છે. નંબર 1. નંબર 2. મધ્યમ શક્તિના ધરાવતી ધાતુ એની અંદર કાર્બોનેટ કાચી ધાતુ અને સલ્ફેટ કાચી ધાતુ. આપણે બે ધાતુ જોઈ હતી, એની અંદર બે ભાગ પડ્યા હતા, એક કાર્બોનેટ, નંબર 2 ગ્રેફાઇટ સલ્ફાઇડ. તો તેને કાર્બોનેટ ની કાચી ધાતુ શું કરશું, આપણે કેલ્શિયમ કેલ્સિનેશન ની પ્રક્રિયા કરીશું, અને સલ્ફાઇડ ની કાચી ધાતુ શું કરીશું, આપણે ગુંજન ની પ્રક્રિયા કરીશું. તો તેના પ્રક્રિયા દ્વારા આપણે ધાતુ શું મળશે, ઓક્સાઇડ મળશે. ધાતુના ઓક્સાઇડ દ્વારા ધાતુ શું હશે, રિડક્શન થશે, અને એનું રિડક્શન દ્વારા ધાતુ શું કરી શકે, શુદ્ધિકરણ કરી શકાય છે. તો આ હતી નંબર 2, મધ્યમ સક્રિયતા ધાતુ માંથી શુદ્ધ ધાતુ મેળવવાની પદ્ધતિ. એના પછી જોઈશું નંબર 3, નીચી સક્રિયતા ધરાવતી ધાતુ સલ્ફાઇડ કાચી ધાતુ છે, એમાં શું પ્રક્રિયા કરશું, ગુંજન વડે ગુંજન પ્રક્રિયા કરશું ધાતુમાં, ધાતુમાંથી કરશું શુદ્ધિકરણ, આપણે ધાતુ મેળવી શકાશે. તો આપણે અહીંયા એક ચાર્ટ દ્વારા અહીંયા કાચી ધાતુને આપણે માહિતી મેળવી. હવે એના પછી જોઈશું આપણે એના ઊંચી સફેદ ધરાવતી ધાતુ એનું નિષ્કરણનો પ્રથમ પીગાળીને કાચી ધાતુનું વિદ્યુત વિભાજન કરી શુદ્ધ ધાતુ મેળવવાની પદ્ધતિ. તો આપણે જોઈ હતી ચાર ધાતુઓ જોઈ હતી. નંબર 1 કે જેની ઊંચી શક્તિતા ધાતુ ધરાવે છે તેને ઊંચા એટલે કે એને પીગાળે અને એમાંથી વિદ્યુત વિભાજન કરી શુદ્ધ ધાતુ મિત્રો મેળવી શકાય છે. તો આપણે પ્રવૃત્તિ જોઈએ. અહીંયા બીકર દ્વારા એક એનોડ અને કેથોડ બે આપણે ધ્રુવ આપેલા છે, અને એના દ્વારા એની અંદર NaCl અને સોડિયમ ક્લોરાઇડ અને સોડિયમની દ્રાવણ દ્વારા આપણે બેક્ટેરિયા વાયર જોઈન્ટ કરવામાં આવે છે, અને આપણે શુદ્ધ ધાતુ મેળવવાની છે. એના પછી જોઈશું આપણે મધ્યમ સફેદ ધરાવતી ધાતુ કાર્બોનેટ કાચી ધાતુ સલ્ફાઇડ કાચી ધાતુમાંથી સાથે જુદી જુદી પદ્ધતિ જુદી જુદી પ્રક્રિયા કરવામાં આવે તો તેમાંથી આપણે શુદ્ધ ધાતુ મેળવી શકાય છે. તો મિત્રો આ હતી આપણે ત્રણ ધાતુઓ બધી જે મધ્યમ સફેદ ધરાવતી ધાતુઓ છે એમાંથી બે ભાગનો, એક કાર્બોનેટ ધાતુ એક સલ્ફાઇડ ધાતુ, એમાંથી આપણે અલગ અલગ પ્રક્રિયા કરી અને શુદ્ધ ધાતુ મેળવી શકાય. તો આપણે જોઈશું પહેલા કાર્બોનેટ દ્વારા. તો કાર્બોનેટ માંથી આપણે કઈ ધાતુ મળે, કાર્બોનેટ એક પાછી ધાતુનું કેલ્સિનેશન થશે. મિત્રો પ્રશ્ન પૂછાય કે કાર્બોનેટ કાચી ધાતુને કઈ પદ્ધતિ મળે, તો કેલ્સિનેશનની પદ્ધતિ કરી ધાતુનો ઓક્સાઇડ મેળવવામાં આવે જેનું ક્રમશઃ રિડક્શન કરી મળતી ધાતુ શુદ્ધિકરણ કરવામાં આવે છે. તો કાર્બોનેટ ધાતુની કાર્બોનેટ કાચી ધાતુ છે એની કઈ પદ્ધતિ કરવામાં આવે છે, તો કેલ્સિનેશનની પદ્ધતિ દ્વારા આપણે એનું રિડક્શન કરી અને આપણે કાચી ધાતુ એટલે કે શુદ્ધ ધાતુ મિત્રો મેળવી શકાય છે. એનું સૂત્ર છે ઝીંક ઓક્સાઇડ. ઝીંક ઓક્સાઇડની પ્રક્રિયા કાર્બન ડાયોક્સાઇડ કરવામાં આવે તો ઝીંક અને કાર્બન મોનોક્સાઇડ આપણે મુક્ત મળે છે, એટલે કે ઝીંક ધાતુ શુદ્ધ મળે છે પ્લસ એમાંથી કાર્બન મોનોક્સાઇડ એ મુક્ત થાય છે, તો આપણે શુદ્ધ ધાતુ મિત્રો આ રીતે મેળવી શકાય છે ઓક્સાઇડ ને શુદ્ધ. હવે જોઈશું એના પછી આપણે સલ્ફાઇડ કાચી ધાતુ. તો સલ્ફાઇડ ની અંદર શું કરશું, તો સલ્ફાઇડ કાચી ધાતુનું ગુંજન પ્રક્રિયા કરી શું કરીશું, ગુંજનની પ્રક્રિયા કરી ઓક્સાઇડ મેળવવા માટે રિડક્શન કરીને ધાતુનું શુદ્ધિકરણ કરી શકાય છે. તો જોયું રાસાયણિક પ્રક્રિયા,
जिंक सल्फाइड O2 डाइऑक्सीजन ऑक्सीजन है हाजरी में तो जिंक ऑक्साइड प्लस SO2 सल्फर डाइऑक्साइड मिले छे मित्रों तो आ एक ऐसी प्रक्रिया द्वारा आपने शुद्ध धातु मेळवी શકાય છે એના પછી ફરી જીંક ઓક્સાઇડ ની પ્રક્રિયા કાર્બન અને કાર્બનમાં આવે છે તો જીંક અને કાર્બન મોનોક્સાઇડ જોતા એટલે જીંક ધાતુ આપણે શુદ્ધ સ્વરૂપે ધાતુ મેળવી શકાય છે તો આ હતી પદ્ધતિ ભોજન પદ્ધતિ હવે એના પછી આપણો ત્રીજો પોઈન્ટ નીચી સક્રિયતા ધરાવતી ધાતુ તો નીચી સક્રિયતા ધરાવતી ધાતુ માટે સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુનું ભૂંજન કરી ધાતુ મેળવવા માટે તેનું શુદ્ધિકરણ કરવામાં શુદ્ધ ધાતુ મેળવી શકાય છે તો આપણે એને પ્રયોગ એટલે પદ્ધતિસર આપણે જોઈશું કે શુદ્ધ ધાતુ કઈ રીતે મેળવી શકાય છે તેમાં હતી આપણે કોપર હતી કોપર Fg અને Ke આ ચાર ધાતુ હતી નિષ્ક્રિય ધાતુ અહીંયા એક પ્રયોગ દ્વારા આપણે અભ્યાસ કરીશું કે અશુદ્ધ કોપરનો સળિયો છે તો આ સળિયો જે છે એનોડ છે એનોડ પ્લસ તરીકે એટલે કે અશુદ્ધ કોપરનો સળિયો છે અને બીજી બાજુ એટલે કે શુદ્ધ કોપરનો પટ્ટી આ બાજુ છે એટલે કેથોડ તરીકે વર્તે છે તો એનોડ અને કેથોડ દ્વારા અહીં બેટરી જોડ કરવામાં આવે છે અને હવે આપણે એમાંથી શુદ્ધ ધાતુ મિત્રો મેળવવાની છે અંદર રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે છે હવે એના પછીનો મિત્રો પોઈન્ટ છે આયન આયનોની સમૃદ્ધિ તો આયનોની સમૃદ્ધિ એટલે ઘનિકતા એના વિશે આપણે અભ્યાસ કરીશું તો તેની જે આપણે જોશું તો પૃથ્વીની સપાટી પર માટી જોવા મળે રેતી પથ્થર આ અલગ અલગ પ્રકારની આપણે પૃથ્વીની સપાટી ઉપર આવેલા પદાર્થો જોઈ શકીએ છીએ હવે તેની અંદર આવતા પથ્થર જે છે રેતી છે માટી છે એમાં કાચી ધાતુ હોય છે શુદ્ધ ધાતુ પણ હોય છે શુદ્ધ ધાતુ હોય એ તો આપણે સીધી મેળવી શકાય છે એનો ઉપયોગ કરી શકાય છે પણ જ્યારે કાચી ધાતુ હોય એને આપણે શુદ્ધિકરણ કરવા માટે નિષ્ક્રિય કરવામાં આવે છે પછી શુદ્ધ ધાતુ આપણે મેળવી શકાય છે તો કાચી ધાતુનું નિષ્ક્રિય દ્વારા અલગ અલગ પ્રક્રિયા કરી શુદ્ધ ધાતુ મેળવી શકાય છે તો મિત્રો અહીંયા આપણે કે કાચી ધાતુનો ગેંગને દૂર કરવા માટે વપરાતી પદ્ધતિનો આધાર ગેંગ અને કાચી ધાતુ ભૌતિક અથવા રાસાયણિક ગુણધર્મો વચ્ચે રહેલા તફાવત પર રહેલો હોય છે તો અહીંયા જે અલગ પ્રકારના જે વધારા પ્રકારના જે અલગ જે કચરો છે એને આપણે શું કરીશું અહીંયા હલકા કણો શું કરશું દૂર કરવાની પદ્ધતિ છે તો અહીંયા હલકા જે કણો છે એને દૂર કરવાની પદ્ધતિ દ્વારા આપણે શુદ્ધ ધાતુ મેળવી શકાય છે એ રાસાયણિક અને ભૌતિક ગુણધર્મના આધારે ફીડ પણ પદ્ધતિ ચુંબકીય અલગ અલગ પદ્ધતિ તો મિત્રો એ ત્રણ પ્રકારની પદ્ધતિઓ આપણે જોઈ કાચી ધાતુને શુદ્ધ ધાતુ મેળવવા માટે એ ત્રણ પ્રકારની પદ્ધતિઓ જોઈ કઈ કઈ હલકા કણ દૂર પણ પદ્ધતિ નંબર 2 ફીડ પણ પદ્ધતિ નંબર 3 ચુંબકીય અલગ અલગ પદ્ધતિ તો જોઈએ આપણે અલગ અલગ પદ્ધતિનો ઉપયોગ દ્વારા એ શુદ્ધ ધાતુ મેળવી શકાય છે મિત્રો એના પછી છે આપણે સક્રિયતા શ્રેણીની અંદર નીચે રહેલી ધાતુનું નિષ્ક્રણ કરવાનું છે બરાબર આપણે જોઈએ કે સક્રિયતા શ્રેણીની અંદર નીચે કયા પ્રકારની ધાતુ રહેલી છે એનું નિષ્ક્રણ એટલે ભૌતિક રીતે કરવામાં આવે છે એના વિશે આપણે અભ્યાસ કરીશું
તો આપણે જોઈ લઈએ કે નીચી સકલ ધાતુ ધાતુ કેટલી હતી? ચાર, ચાંદી, સોનું, કોપર અને કપાસ. તો ચાર ધાતુઓ છે એનું મિશ્રણ કઈ રીતે કરવામાં આવે છે તેના વિશે આપણે અભ્યાસ કરીશું. તો આ ધાતુ છે એ ધાતુ શું કરીશું આપણે? ઓક્સાઇડને માત્ર ગરમ કરી તેનું રિડક્શન કરવામાં આવે છે. તો આ ધાતુને ઓક્સાઇડની અંદર રાખી અને તેને ગરમ કરવામાં આવે છે તો ધાતુ પોતે શુદ્ધ ધાતુ તરીકે શુદ્ધ પોતાનું મૂળ અવસ્થા પ્રાપ્ત કરે છે. તેમાંથી આપણે સિન્નાબાર કે જે મર્ક્યુરી એક કાચી ધાતુ તરીકે મેળવી શકાય છે. હવે એના પછી આપણે જોઈશું કે જ્યારે તેને હવામાં ગરમ કરવામાં આવે છે ત્યારે પ્રથમ તે મર્ક્યુરી ઓક્સાઇડ ફેરવવામાં આવે છે. તો જોઈશું આપણે અહીંયા મર્ક્યુરી સલ્ફાઇડ S અને ઓક્સિજનને હાજરીમાં ઉષ્મા આપવામાં આવે છે તો એ મર્ક્યુરી ઓક્સાઇડની અંદર એ રૂપાંતર પામે છે. આપણે નિપજ તરીકે મળે છે મર્ક્યુરી ઓક્સાઇડ જ્યારે એને ગરમ કરવામાં આવે છે ત્યારે. એના પછી ફરીથી એની પ્રક્રિયા કરીશું આપણે મર્ક્યુરી ઓક્સાઇડ. મર્ક્યુરી ઓક્સાઇડને વધુ ગરમ કરતા તેનું મર્ક્યુરી રિડક્શન કરવામાં આવે છે તો HGO મર્ક્યુરી ઓક્સાઇડ છે એનું ઉષ્મા આપવામાં આવે છે વધુ તો તેમાંથી મર્ક્યુરી વત્તા ઓક્સિજન છૂટો પડે છે. તો અહીંયા આપણે મર્ક્યુરી શું થાય છે? રિડક્શન થાય છે અને મર્ક્યુરી ધાતુ આપણે શુદ્ધ સ્વરૂપે જોવા મળે છે. રિડક્શન કરવામાં આવે છે ત્યારે આપણને મર્ક્યુરી એ આપણે શુદ્ધ ધાતુ તરીકે મળતી હોય છે. હવે એ રીતે આપણે જોઈશું કોપર ઉપર. કોપરની પ્રક્રિયા કરીશું આપણે અહીંયા કે કોપરને કુદરતમાં કોપર સલ્ફાઇડ સ્વરૂપે તેના અયસ્ક તરીકે મળે છે જેને હવામાં ગરમ કરવામાં આવે તો કોપર મેળવી શકાય છે. તો આને સીધી રીતે કોપર ધાતુ છે એને કોપર સલ્ફાઇડ એને જ્યારે હવાની અંદર એટલે કે ગરમ કરવામાં આવે છે ત્યારે કોપર મેળવી શકાય છે. તેનું સૂત્ર છે કોપર સલ્ફાઇડ ઓક્સિજનની હાજરીમાં ઉષ્મા આપવામાં આવે છે તો કોપર ઓક્સાઇડ